તો રાજ્ય પરથી મહા વાવાઝોડાનો ખતરો ઓછો થયો છે, ત્યારે ગીર સોમનાથના વેરાવળથી વાવાઝોડું 720 કિલોમીટર દૂર છે. બીજી તરફ અરબી સમુદ્રમાં પણ કરંટ ઓછો થયો છે. શાંત સમુદ્ર થતા માછીમારોએ તંત્રની મનાઈ છતાં પણ ફરી ફિશિંગ માટે સમુદ્રની વાટ પકડી લીધી છે, ત્યારે તંત્ર પણ સંભવિત આપદાને લઈને સજ્જ થઈ ચૂક્યું છે. તો ગીર સોમનાથમાં હાલ તો દરિયો શાંત છે, જેના કારણે માછીમારો ફરી એકવાર દરિયામાં ગયા છે. અરબી સમુદ્રના દરિયા કિનારે જે મહા વાવાઝોડાનો જે ખતરો છે, હાલ તો જે વેરાવળથી મહા વાવાઝોડું છે 720 કિલોમીટર દૂર છે, એની ગતિ છે થોડી ધીમી પડી છે, પરંતુ જે વાવાઝોડાને કારણે જે 7 અને 8 તારીખે જે વરસાદ આવવાનો છે એ તો નિશ્ચિત. હવામાન ખાતાની આગાહી મુજબ નિશ્ચિત જ ભારે પવન સાથે વરસાદ 7 અને 8 તારીખે આવશે. આ વાવાઝોડું છે, મહા વાવાઝોડું છે, એ પોરબંદર અને દીવની વચ્ચે 7 થી 8 તારીખમાં ટકરાય એવી શક્યતાઓ હાલ દર્શાવાઈ રહી છે. ખાસ કરીને વાવાઝોડું છે 720 કિલોમીટર દૂર છે, પરંતુ હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું છે ફરી દરિયા કિનારા તરફ આવી શકે એવી પણ હાલ શક્યતાઓ દર્શાવાઈ રહી છે. ખાસ કરીને વાવાઝોડાના પગલે જે માછીમારો છે, માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, પરંતુ સતત 5મી વખત આવી કુદરતી આફતને કારણે માછીમારો પણ હાલ પરેશાનીમાં છે. તંત્રની સૂચના છતાં પણ માછીમારો છે એ પોતાની રોજીરોટી માટે હાલ દરિયો ખેડવા માટે નીકળી ગયા છે. હાલ આપ જોઈ રહ્યા છો જે વેરાવળ બંદરના જે સમુદ્ર કિનારાના દ્રશ્ય છે, એ સમુદ્ર છે હાલ સાવ શાંત પડી ગયો છે. કાલ જેવો ગઈકાલનો જે કરંટ હતો એના કરતાં નબળો પડી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સમુદ્ર કાંઠે વસતા લોકો છે એને પણ તંત્ર દ્વારા હાલ તો સૂચનાઓ આપી અને એલર્ટ જાહેર કરાયેલા છે. જે સલામત સ્થળો છે ત્યાં પણ રાખી દેવામાં આવેલા છે, પરંતુ તંત્રની સૂચના અને તંત્ર દ્વારા જે સૂચનાઓ આપી છે ત્યારે માછીમારો પણ પરેશાની થઈ અને હાલ તો માછીમારી કરવા નીકળી ગયા છે, પરંતુ તંત્ર છે એ એલર્ટ બની અને લોકોને જાનહાનિ ન થાય તેવું પણ એક સજ્જ બન્યું છે. હેમલ ભટ્ટ, G24 કલાક, ગીર સોમનાથ. આગળ વાત કરીએ તો દેશમાં સૌથી વધુ કમાણી કરતું સ્મારક બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાએ સર્વે કર્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાર્ષિક કમાણી 63 કરોડ રૂપિયા થઈ છે. તાજમહેલની વાર્ષિક કમાણી 56 કરોડ રૂપિયા છે, જ્યારે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાર્ષિક કમાણીમાં તેનાથી પણ વધારો સામે આવ્યો છે. આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાએ સર્વે કર્યો છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાર્ષિક કમાણી 63 કરોડ રૂપિયા થઈ છે. તો એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને લઈને, અને ત્યારબાદ અનેક પ્રવાસીઓ અહીં પ્રવાસ કરી ચૂક્યા છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી આપણી સાથે જોડાયા છે. જી હિતેન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે કમાણી જે છે તે તાજમહેલ કરતા પણ વધી ચૂકી છે. બિલકુલ, આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટનો આ સર્વે છે. એક સર્વે તેમને વર્ષના અંતે કરાયો, જેમાં દેશના 5 શ્રેષ્ઠ સ્મારકોનો સમાવેશ છે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, તાજમહેલ સહિત અન્ય 3 સ્મારકોનો સમાવેશ છે. તેમાં સૌથી વધુ કમાણીની વાત કરીએ તો એક જ વર્ષ થયું છે માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઇનોગ્રેશન થઈને. સૌથી વધુ કમાણી 63 કરોડ રૂપિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કરી છે. અત્યાર સુધી તાજમહેલનો સમાવેશ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતો હતો નંબર 1 સ્મારક તરીકે, પણ હવે તે નંબર 1 સ્મારક તરીકેની જગ્યા જે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ છીનવી લીધી છે. ત્યારબાદ બીજા ક્રમાંકે તાજમહેલનો નંબર છે, જેને 56 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે હિસાબે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું, એક સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું અને તેનો આસપાસના વિસ્તારનો જે વિકાસ કરવામાં આવ્યું, જે મોડિફિકેશન કરવામાં આવ્યું છે તેને જોવા માટે દેશભરથી યાત્રીઓ જે છે તે હવે ગુજરાતની તરફ વળી રહ્યા છે. તે ક્યાંક ને ક્યાંક આર્કિયોલોજી ઓફ ઇન્ડિયાનો સર્વે પણ બતાવી રહ્યું છે. જી બિલકુલ, આભાર હિતેન સમગ્ર જાણકારી આપવા માટે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રસિદ્ધિ સતત વધી રહી છે અને વધુ પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા માટે આવી રહ્યા છે, જેના કારણે તેની વાર્ષિક કમાણીમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. તો દેશમાં સૌથી વધુ કમાણી કરતું સ્મારક બની ગયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી.